સુરતના ખુડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધોરણ 12ની સગીર વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે તેની મરજી વિરુદ્ધ ચારેક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થિની ગર્ભવતી બનતા ચિંતામાં આવીને વિદ્યાર્થિનીએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના માત્ર 2 પેપર જ આપ્યા હતા. કિશોરીની ગભરાઈ જતા તેને તબીબ પાસે લઈ જતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં કિશોરીના પરિવારે ઘોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર અને ગર્ભવતી બનાવનાર આરોપી શક્તિ યાદવની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘોડાદરા વિસ્તારના પોસ્ટેની સોસાયટીમાં એક દીકરીને પોતે સોશિયલ મીડિયા દ્વારા કોઈ છોકરાના કોન્ટેક્ટમાં આવેલી, એની જોડે એને ફ્રેન્ડશીપ થયેલી. પછી ફ્રેન્ડશીપ દરમિયાન એ બંને જણા વારંવાર મળતા પણ હતા અને આ છોકરાએ તેને એક બે વખત ગાર્ડનમાં પણ લઈ ગયેલો, કદાચ હોટલમાં પણ લઈ ગયેલો છે એવું ફરિયાદમાં આવેલ છે. અને એ દરમિયાન તેની જોડે બદકામ કરેલું છોકરાએ, જેના લીધે આ છોકરી પોતે પ્રેગ્નન્ટ પણ રહી ચૂકી છે, પ્રેગ્નન્ટ રહી થઈ ગઈ છે. અને અત્યારે હાલમાં એ દીકરીની 12 કોમર્સની પરીક્ષા પણ ચાલે છે, એને લગભગ 2 પેપર પણ આપ્યા છે. પરંતુ એને બહુ ડિપ્રેશનમાં આવતા સિવિલ હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તપાસ કરતાં ખબર પડેલી કે આવું થયું છે, એટલે એને બાકીના પેપર પણ એ નથી આપી શકી. અને એના મધર ફાધરને પછી એને આ વાત કરેલી, એટલે એના ફાધરે આ ફરિયાદ નોંધાવી છે. જે બાબતે અમે આરોપીને ડિટેન કરેલો છે, કાયદેસરની તપાસ ચાલુ છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. એપ્રિલ મહિનામાં પડી રહેલી કાળઝાળ ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડી રહી છે, જેને લઈને સતત યલો એલર્ટ ચાલી રહ્યું છે. જોકે હવામાન વિભાગે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરી છે.